એક હનુમાન ભક્ત કેજરીવાલજીને આવી રીતના ચિતરવાનો અને આવી રીતના લોકો સમક્ષ એનો ફોટો મૂકવાનો હિન કાર્ય હિન્દુ વિરોધી લોકો જ કરી શકે કેજરીવાલ સાહેબ હિન્દુ છે હનુમાનના ભક્ત છે ભાજપ સત્યાવીસ વર્ષના કામના જોરે મત માગી શકે એમ નથી અમારી સ્કૂલના અમારી આરોગ્ય સ્થિતિ ને સુધારવાના અમારા વીજળીના બિલના જે લોકભિમુખ જે કાર્યક્રમો અમારા છે એનાથી ભાજપ બોખલાઈ ચૂકી છે અને અને બીજાના નામે આવું કરી રહી છે ભાજપ એવું કહે છે કે આ હિન્દુ સંગઠનો છે હિન્દુ લોકો છે તેની આસ્થાને ઠેસ પહોંચી છે એટલે એમને આ પોસ્ટર લગાવીએ છીએ શું માનું છું હું એવું કહીશ કે જો ખરેખર એવી બાબત હોત તો તો અત્યારે તંત્ર લોકશાહીમાં જે ન છાજે એવું કઈ પણ કાર્ય થયું હોય તો એ સરકારી તંત્રની જવાબદારી છે પણ એ ભાજપનું કહે છે મોદીજીની આવી કે આવી કઈક ફોટા સાથેના બેનરો લાગ્યા હોત તો સવારથી કોર્પોરેશનથી માંડી અને સરકાર આખી ઊંધે કાન એ પોસ્ટર ઉતારવામાં લાગ્યો હોત એનો મતલબ સીધો એ થાય છે કે અને આટલો બધો ખર્ચો કઈ હિન્દુ સંસ્થા પૈસો તો આજે આખા ગુજરાતમાં ફક્ત ભાજપ આગળ જ છે ભ્રષ્ટાચારનો પૈસો એટલે લોક વાતથી બોખલાઈ ગયા છે અમે જે નવી રાજનીતિ લઈને આવ્યા છીએ કે જ્યાં લોકોનું જ કલ્યાણ એનાથી બોખલાઈ ચૂકેલી ભાજપનું આ કામ છે અને એક હનુમાન ભગતને કેજરીવાલજીને બદનામ કરી રહી છે કિરલભાઈ જે શું માનો છો કે જે વિડીયો વાયરલ થયો અને તેમાં સનાતન ધર્મનું અપમાન થયું દેખાઈ રહ્યું છે વિડીયોમાં આ વિડિયો છે આ મુદ્દો છે તે આગામી વિધાનસભાની ચૂંટણીમાં એક મહત્વનો મુદ્દો સાબિત થશે શું કહેશો આનલી ભાઈ કોઈ વ્યક્તિ ક્યાં શું બોલે છે એના કરતાં અગત્યનું એ છે કે અમે શું બોલીએ છીએ કેજરીવાલ સાહેબ શું બોલે છે કઈ સ્થિતિમાં ક્યાં કોણ અને એને ટ્વિસ્ટ કરીને મૂકવામાં પણ આવે છે ભાજપ દ્વારા ત્યારે એનો કોઈ મતલબ રહેતો નથી પણ કેજરીવાલ સાહેબ કેજરીવાલ સાહેબ બોલ્યા છે અમે કોઈ ગુજરાતના આગેવાનો બોલ્યા છીએ નહીં તો પછી આ મુદ્દાને ઉછાળી ઉછાળી અને ખોટો મુદ્દો બનાવેલો મુદ્દો ઉછાળી અને આવો પ્રયત્ન ભાજપ બોખલાઈ ગયેલી છે એટલે કરે છે આ જે મંત્રી છે તેની સામે આમ આદમી પાર્ટી કોઈ કાર્યવાહી અથવા તો તેનો ખુલાસો કોઈ પૂછવામાં આવ્યો છે પણ તમને કહું છું કે એને ટ્વિસ્ટ કરીને જ મૂકવામાં આવ્યો છે એમણે ચોખવટ પણ કરી દીધી છે કે આવું નથી હું આવું બોલ્યો જ નથી પછી બીજું બીજું શું અમારે ભાજપથી ડરીને કંઈ કરવાનું છે માણસ સાચો છે કે ખોટો છે એ જોઈને અમારે નક્કી કરવાનું હોય અને મને ગૌરવ છે ને કેજરીવાલ સાહેબને ગૌરવ છે કે અમે હિન્દુ છીએ અને એ હનુમાન ભક્ત છે હું મહાદેવ ભક્ત છું ત્યારે અમને ખબર છે કે આ રાષ્ટ્રના હિતમાં હું છે આ હિન્દુઓના હિતમાં શું છે આપણે આપણે શું કરવું જોઈએ એ અમને ખબર છે અને અમે ફલીભાતી જાણીએ છીએ એટલે અમે ખરા અર્થમાં લોકોનું કલ્યાણ થાય એવી વાતો લઈને આવ્યા છીએ એનાથી ડરી ગયેલી ભાજપ

કરવામાં આવી રહ્યો છે જોકે વિધાનસભાની ચૂંટણી પહેલા જે રીતે પોસ્ટર પોલિટિક્સ છે હિન્દુત્વનું પોલિટિક્સ ચાલુ થયું છે તે જરૂરથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં અસર કરી શકે છે કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ ટીવી નાઇન રાજકોટ